અમારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે. અમિત, શું વિગતો આપને પ્રાપ્ત થઈ રહી છે? કેટલાક લોકો એવા છે જે બજેટને આવકારી રહ્યા છે, અને પરંતુ જે પ્રકારે અર્થવ્યવસ્થા ગગડી રહી છે ત્યારે કેટલાક લોકો તેની નિંદા પણ કરી રહ્યા છે કે બજેટ યોગ્ય નથી. વડોદરામાં કેવા પ્રકારનો પ્રતિસાદ? દીપા, બજેટને લઈને અલગ અલગ વર્ગોની અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. તમામ સેક્ટરે અપેક્ષા રાખતું એમના માટે ફાયદાકારક રહે. રિયલ એસ્ટેટ સેક્ટરની જો વાત કરવામાં આવે તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં હમણાં થોડી વાર પહેલાં જીતુ વાઘાણીને સાંભળ્યા, તેમણે કીધું કે કોઈપણ રાજ્ય કે દેશના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જરૂરી છે, અને એવામાં રિયલ એસ્ટેટ સેક્ટર જે હતું તે પણ ખૂબ અપેક્ષા રાખીને બેઠું હતું સીતારમણના બજેટને લઈને. તેમની અપેક્ષાઓ પૂરી થઈ છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે મારી સાથે છે વડોદરાના કેટલાક બિલ્ડર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા એ તમામ વ્યક્તિઓ. તેમને પૂછીશું કે તેમની અપેક્ષાઓ શું હતી અને અપેક્ષાઓ પૂર્ણ થઈ છે કે નહીં. અપેક્ષાઓ શું હતી જે રીતે યુનિયન બજેટ રજૂ થયું છે, અને એ અપેક્ષાઓ તમારી પૂર્ણ થઈ છે કે નહીં? હું મયુર મોદી બોલું છું. અહીંયા બરોડામાં અમે અત્યારે જે બિલ્ડર્સને બધા મળીને વાત કરી એ પ્રમાણે એવું હતું કે કોર્પોરેટ સેક્ટરમાં ટેક્સનું ઘણું બેનિફિટ આપ્યું હતું લાસ્ટ ટાઈમ. પણ આ વખતે અમને એવું હતું કે નાના પ્લેયર્સ છે, સપોઝ LLP ચલાવે છે કે પાર્ટનરશીપ ફર્મ છે, તો બેઝિક જે નાના પ્લેયર છે જે 50-100 કરોડની સ્કીમ કરે છે કે જેમાં લિમિટેડ કંપનીઝ નથી હોતી, તો એમાં ટેક્સમાં કોઈ રાહત નથી આપી. એટલે કોર્પોરેટ અને આ જે ફર્મ્સ છે નાની બધી, એ બધાની વચ્ચે ઓલમોસ્ટ 10% ડિફરન્સ છે અત્યારે પણ. એટલે બેઝિક નાના પ્લેયરને સાચવવાનો કોઈ રોલ નથી આમાં, અને બધા મોટા પ્લેયરને સાચવ્યા છે જે કોર્પોરેટ લેવલના છે. હવે મોટી કંપની જોવા જઈએ તો 10-15 કંપની છે ઇન્ડિયામાં, બરાબર, એમને બેનિફિટ છે કે ટેક્સમાં 10% બચે, એટલે ઘણી મોટી વસ્તુ થઈ. પણ નાના પ્લેયર માટે કંઈ જ કર્યું નથી એ લોકોએ. ને ખરેખર તો નાના જે હોય એના ઉપરથી જ ગ્રો થઈને બધું ઉપર સુધી જતું હોય છે, એની દરેક સેક્ટરમાં છે, એવું નહીં કે રિયલ એસ્ટેટમાં. તો નાના પ્લેયરને સાચવવાનું કંઈ એમને કર્યું નથી એમાં, એ ખોટું છે ખરેખર. રિયલ એસ્ટેટ સેક્ટર જે છે, ઘણા વખત એવી વાત ચાલતી હતી કે તેમાં પણ મંદી નડી રહી છે. તમે મોટા મોટા પ્રોજેક્ટ લઈને બેસો છો, તમારા પ્રોજેક્ટ તૈયાર થઈ જાય છે, પરંતુ તેને કોઈ ખરીદનાર નથી મળતું, તેને બુસ્ટઅપ મળે એવી અપેક્ષાઓ પણ હતી રિયલ એસ્ટેટ સેક્ટરને, એવું થયું છે? એમાં થોડીક આન્સર રાહત મળી છે કે એમને જે ઇન્ટરેસ્ટ જે માફી છે એ સ્કીમ એક વર્ષ એક્સટેન્ડ કરી, અને એફોર્ડેબલ હાઉસિંગમાં ટેક્સ રાહતો જે છે એક વર્ષ માટે એક્સટેન્ડ કરી, એ એટલું નવું થયું છે. અને બીજું કોઈક એડિશનલ અમારી એવી હતી કે થોડી ઘણી કે GST જે છે એ જ રહે અને સ્ટેમ્પ ડ્યુટી માફી મળે આખા સ્ટેટ રાજ્યમાં, આખા દેશમાં દરેક સ્ટેમ્પ ડ્યુટી નીકળી જાય અને GST જ એકલો રહે તો વધારે ગ્રોથ મળે. જેમ કીધું કે રિયલ એસ્ટેટ સેક્ટર એક એવું સેક્ટર છે કે દેશના વિકાસ માટે, તમારે જો વિકાસ જોવો હોય, ડેવલપમેન્ટ જોવું હોય, તો બિલ્ડિંગ્સ ઊભી થતી હોય, એ ડેવલપને વિકાસનું એક મુખ કહેવાય છે, મોહરો કહેવાય છે કે જેને જોઈને લાગે કે વિકાસ છે. પરંતુ આ સેક્ટર છેલ્લા ઘણા સમયથી કઈ કઈ એવી મુસીબતોનો સામનો કરી રહ્યું છે, અને એ અપેક્ષા હતી કે મુસીબતો આ બજેટથી દૂર થશે? મુસીબતોમાં તો મેઇન એ જ છે કે મંદી છે, નવા ઇન્વેસ્ટર આવી નથી રહ્યા, જે FDIને ઇઝીલી અંદર એન્ટર થવા જેવા દેવા એ નથી થયા, જેથી ઘણી મુશ્કેલી પડી રહી છે. ફંડિંગની મુશ્કેલી છે, જે પ્રોજેક્ટ ફંડિંગ માટે પણ એટલું ઇઝીલી અવેલેબલ નથી, ઇન્ટરેસ્ટ રેટ વધારે છે, એ બધા ઘણા કારણો નડે છે. શું થવું જોઈતું હતું, શું અપેક્ષાઓ હતી, એ બધી પૂરી થઈ છે કે નહીં? પ્રોજેક્ટ ફંડિંગ માટે પણ એમને થોડો ઇન્ટરેસ્ટ રેટની રાહત આપવી જોઈએ, જેમ રીતે હાઉસિંગમાં કે તમે સેક્ટરમાં આપો છો એ રીતે. એકચ્યુઅલી એવું છે કે RERA આવ્યું એ પહેલાં, એટલે RERA તો સારું છે નો ડાઉટ, પણ RERA આવ્યું એ પહેલાં અમારે સ્ટેમ્પ ડ્યુટીમાં જમીનનો અમે બાંધકામ કરાર, જમીનનો અમે દસ્તાવેજ કરતા હતા અને બાંધકામ કરાર જુદો કરતા હતા સેપરેટ, જેથી સ્ટેમ્પ ડ્યુટીમાં મોટો ફરક પડતો હતો અને GST ફક્ત બાંધકામ ઉપર જ લાગતો હતો. અત્યારે RERAના નિયમ પ્રમાણે એવું થયું ગયું ઉપર તમારે પૂરેપૂરા પર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે અને પૂરા ઉપર GST પણ ભરવો પડે છે, એટલે એકચ્યુઅલી કિંમતો ઘટવાની જગ્યાએ વધી ગઈ. એટલે જે બી આજે સાદો માણસ હોય એને જે ઘર ખરીદવું હોય તો એના બજેટમાં આજે સપોઝ 30 લાખનું મકાન હોય કે 40 લાખનું, તો 1-1.5 લાખ રૂપિયાનો ફરક વધારે થઈ ગયો. લોકોને એવું થઈ ગયું કે GST 12%થી 5% લાગ્યું, પણ 5% આખા પર લગાડી દીધો, પહેલા ખાલી કન્સ્ટ્રક્શન પર જ લાગ્યો, એટલે GST લેન્ડ પર બી લાગી ગયો, કન્સ્ટ્રક્શન પર પણ લાગી ગયો, એટલે સ્ટેમ્પ ડ્યુટી ખાલી જમીન પર લાગતી હતી એની જગ્યાએ આખા મકાન સાથે પર લાગી ગયો. હવે ફર્સ્ટ જે બાયર હતો તો ફર્સ્ટ કન્સ્ટ્રક્શન હોય છે પહેલું, એમાં ખરેખર એવું હતું નથી જે આટલા વર્ષોથી એ ચીલો હતો, એ ચીલો અત્યારે હવે RERAના નિયમ મુજબ બદલાઈ ગયો અને હવે આખા પર ભરવું પડે.
હવે સામાન્ય માણસને એ વસ્તુની સમજ જ નથી પડતી કે કિંમતો આ રીતે વધી ગઈ છે. તો એ સામાન્ય માણસને ઘર જે ખરીદી રહ્યો છે એ ઓછી કિંમતે મળે નહીં કે વધીને, સ્વાભાવિકપણે કોઈ એવું એક્સપેક્ટ ના કરે. તો એવું પ્રાયોજન કંઈ કરવું જોઈતું હતું આ બજેટમાં જેથી કરીને ઘર લેવા જાય ત્યારે એને સસ્તું પડે? એમાં સામાન્ય વ્યક્તિને લોનમાં વધારે રાહત આપી હોય તો વધારે સારું પડે. અને એમાં આઈ મીન એફોર્ડેબલ હાઉસિંગમાં એવું ઘણા એવા માણસો આવતા હોય છે કે જેમને લોન એમના પેપર સીબીએલ સ્કોર હોતો જ નથી, અને એમને સીબીએલ સ્કોર ન હોવાને લીધે ઘણી હાયર ઇન્ટરેસ્ટ પર લોન લેવી પડે છે. જો એમાં એ રાહત કરે તો વધુ સારું થઈ શકે. સીબીએલ સ્કોરવાળી સિસ્ટમ કંઈક બહાર કરીને એમને લોન ફંડિંગ મળે તો એફોર્ડેબલ હાઉસિંગમાં બુકિંગ સારા મળી શકે. અત્યારે એફોર્ડેબલ હાઉસિંગમાં હોવા છતાં પણ જે લોકો લેવા આવે છે એમની પાસે પેપર્સ નથી હોતા, સીબીએલ સ્કોર નથી હોતો, એની લીધે એમને લોન નથી. હાયર મળે છે તો હાયર ઇન્ટરેસ્ટ રેટ પર મળે છે, એ ઓછા ઇન્ટરેસ્ટ રેટ પર મળે સીબીએલ સ્કોર વગર પણ, તો એવી વસ્તુ કરવાની જરૂર હતી. ગવર્મેન્ટે એવું તો શું કરવું જોઈતું હતું આ બજેટમાં આવી, તો જેને કારણે જે ઘર ખરીદનાર વ્યક્તિ છે એના ઘરનો ઘરનું સપનું પૂરું? મેઇન તો જે લેન્ડ પર બિલ્ડર પણ પહેલાં જ્યારે ટેક્સ ચૂકવે છે, દસ્તાવેજ કરે ત્યારે લેન્ડ પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવે છે, એ જ વસ્તુ રિપીટેટિવલી બાયર પણ ચૂકવે છે. તો એ બાદ આપવી જોઈતી હતી કે જે લેન્ડ પર ઓરિજિનલ ગમત આપી દીધી છે એને ફરીવાર એની સ્ટેમ્પ ડ્યુટી ના ચૂકવાની, તો એટલી તો ચોક્કસ રાહત થાય. તો એ જમીન પર જે લેન્ડ છે તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટીની જે વાત છે તે ન હોત તો તેમનું કહેવું છે સામાન્ય વ્યક્તિ જે ઘરના ઘરનું સપનું હોય છે તેનું તે પૂરું કરવા માટે તેને આસાની રહેત. બજેટમાં ઘણી બધી અપેક્ષાઓ રિયલ એસ્ટેટ સેક્ટરને હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સાથે જોડાયેલા તમામ લોકોને, પરંતુ તેમનું કહેવું છે કે તેમને થોડી નિરાશા સરકારના આ બજેટ તરફથી સાંપડી છે, કારણ કે ઘણી બધી અપેક્ષાઓ આ ક્ષેત્રમાં જોવાઈ રહી છે અને વિકાસની જ્યારે વાત આવે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક ખૂબ મહત્વનું બનતું હોય છે, મહત્વનું સેક્ટર હોય છે, ને એવામાં આ સેક્ટરને ઘણી બધી અપેક્ષાઓ નિર્મલા સીતારામનના બજેટની બજેટથી હતી પરંતુ તે પૂરી નથી થઈ તેવું રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે. દીપા.